વેલકમ સ્ટુડન્ટ્સ, આજે આપણે ફરી વખત દિવાળી પછીના વેકેશનમાં સાદો વર્તમાન કાળ જોશું આપણે, જે તમારે ધોરણ 6 માં આવી ગયો તો પ્રથમ સૂત્રમાં પણ આવી ગયેલો હતો. તો સાદો વર્તમાન કાળ એમાં આપણે જોશું, તો એમાં પહેલા ભૂગીના રૂપ, તો ભૂગીના રૂપ આવે એમ, ઇઝ અને આર. તો આ વર્તમાન કાળ હોય ત્યારે ખાલી ત્રણ આવે, એમ ઇઝ આર. ભૂતકાળ હોય તો વોઝ અને વેર, અને ભવિષ્ય કાળ હોય ત્યારે સેલ અને વિલ. તો એમાં જો તમારે બુકમાં પહેલા છે ટુ બી ક્રિયાપદના સાદા વર્તમાન કાળના રૂપ, તો એમાં એમ કોની સાથે આવે, તો આઈ સાથે આવે. પછી ઇઝ કોની સાથે આવે, એકવચન, અને આર બહુવચન. પછી આમાં યુ, યુ સાથે પણ આર જ આવશે. યુ નો ગુજરાતી થાય તમે અથવા તો તું, તો આ બે ની સાથે આર આવશે. યુ હોય ત્યારે આર આવશે, તો આઈ સાથે એમ, એકવચન હોય ત્યારે ઈસ, અને બહુવચનમાં આર, અને યુ સાથે પણ આર. પછી બીજું છે હેવેસ, તો આપણે પ્રથમ સૂત્રમાં શીખી ગયા એમ, જ્યારે ત્રીજો પુરુષ અને એકવચન હોય, ત્રીજો પુરુષ અને એકવચન એટલે કે હી, સી અને ઈટ, અથવા તો કોઈ એકવચનમાં નામ હોય એટલે કે એક જ નામ હોય, ત્યારે હી, સી, ઈટ અને નામ હોય ત્યારે આવશે હેઝ. ત્યારે શું આવશે, હેઝ. પણ આના સિવાયનું કઈ હોય, આઈ, વી, યુ, દે, તો એની સાથે આવશે હેવ. આઈ, વી, યુ અથવા તો હે. હું એમ કહું કે મારી પાસે પેન છે, તો એમાં એવું આઈ, તો આઈ સાથે શું આવે, હેવ. આઈ હેવ પેન. પણ હું એમ કહું કે તેની પાસે પેન છે, તો તે માટે હી, તો હવે હી સાથે શું આવે, હેઝ, કારણ કે એ ત્રીજો પુરુષ એકવચનમાં આવે. હી હેઝ અ પેન. આમાં કેર શું આવ્યો, હેવ અને હેઝ નો, અને આગળ કરતા નો. આમાં કરતા કોણ છે, આઈ, અને આમાં ત્રીજો પુરુષ એકવચન છે, આમાં પ્રથમ પુરુષ એકવચન છે. તો આ હેવ અને હેઝ ના ઉપયોગ અને ટુ બી ના ઉપયોગ હતા, જે તમે આગળ પણ શીખી ગયા હતા. હવે આવે છે ડુ અને ડઝ. તો આમાં એક જ વસ્તુ યાદ રાખવાની, ત્રીજો પુરુષ અને એકવચન. તો ત્રીજો પુરુષ અને એકવચન એટલે એમાં કોણ આવે, હી, સી, ઈટ અને એકવચનમાં નામ. તો આટલું હોય ત્યારે આવશે ડઝ. તો ડુ અને ડઝ નો ઉપયોગ ક્યારે થાય, જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ. પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે ડુ અને ડઝ નો ઉપયોગ થાય. અને બાકી આઈ, વી, યુ અને ધે આની સાથે આવે ડુ. જો એમાં તમારે પાછળના પેજમાં આપ્યું છે, એમાં જો પહેલો પાછળ છે પહેલો ઉદાહરણ, હુ રાઇટ્સ અ પોએમ, હુ રાઇટ્સ અ પોએમ. તો જ્યારે હુ થી આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવીએ ત્યારે ડુ અથવા તો ડઝ નહીં આવે, પણ વોટ થી બનાવીએ, વોટ થી, તો ત્યારે ડુ અથવા તો ડઝ આવશે. તો વોટ પછી અહીંયા ડુ અથવા ડઝ આવે. તો જે અહીંયા કરતા હોય, અહીંયા કરતા વોટ પછી ડુ અથવા ડઝ, અને જે કરતા હોય એના પ્રમાણે આપણે મૂકવાનું. તો અહીંયા હી હોય તો અહીંયા આવે ડઝ, કારણ કે હી એટલે ત્રીજો પુરુષ એકવચનમાં આવે છે, ત્યાં ડઝ આવે. પણ અહીંયા હી એની જગ્યાએ યુ હોય તો અહીંયા વોટ ખાલી જગ્યાએ યુ, તો એની સાથે આવે ડુ આવશે ખાલી, ડી ઓ ડુ, કારણ કે યુ કેમાં આવે, ત્રીજો પુરુષ એકવચનમાં ઈ નો આવે, એ બીજો પુરુષ બહુવચનમાં આવે. તો જ્યારે હી અથવા હી, સી, ઈટ હોય ત્યારે, અને એકવચનમાં નામ હોય ત્યારે ડઝ, અને બાકી એના સિવાય આઈ, બી, યુ, ધે હોય ત્યારે ડુ, અને જ્યારે હુથી બનાવીએ ત્યારે ડુ ડઝ નો વપરાય. પછી છે એસ અથવા ઈએસ, ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ ક્યારે લાગે, તો ક્રિયાપદ કોને કહેવાય, તો આપણે કઈ ક્રિયા કરતા હોય, જેમ કે રમવું,
જમવું તો આ રમવાની ક્રિયા થઈ કઈ પણ રમો તમે આ જમવું એટલે જમવાની ક્રિયા થઈ કૂદવું દોડવું બેસવું આવી ઘણી ક્રિયા આવે બોલવું બરોબર આ બધી ક્રિયા થઈ તો રમવું એટલે કે પ્લે તો હવે મેં કીધું ત્રીજો પુરુષ અને એકવચન એટલે કે ઈ સી ઈટ અને નામ એકવચનમાં આટલું હોય ત્યારે ક્રિયાપદની પાછળ એસ લાગશે તો આમાં છે પ્લે તો આ રમવાની ક્રિયા થઈ હવે અહીંયા ઈ હોય ઈ તો આ ત્રીજો પુરુષ એકવચનમાં આવ્યું તો ક્રિયાપદની પાછળ એસ લાગશે પણ અહીંયા આઈ હોય તો પ્લે એમ નામ રહેશે તો એમાં એસ અથવા ઈએસ કાંઈ આવશે નહીં તો તમારે આવી રીતે ખાલી જગ્યા પૂછાય આમ લખો હી ખાલી જગ્યા ક્રિકેટ ને કૌંસ આપેલો હોય પ્લે ને કીધું હોય સાદા વર્તમાનકાળની રીતે ખાલી જગ્યા પૂરો તો એ હી છે તો પ્લેસ આવશે પાછળ એસ લાગશે તો આના અમુક નિયમો છે જુઓ તમારે એમાં પેજ નંબર 3 માં નીચે એમાં ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ પ્રત્યે લાગે છે એટલે કે હી સી ઈટ અને નામ હોય ત્યારે એસ પ્રત્યે લાગે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે ડબલ એસ એસ એચ સી એચ એક્સ અથવા તો ઓ હોય ત્યારે ઈએસ લાગશે જેમ કે એના ઉદાહરણ છે પાસ પી એ ડબલ એસ એમાં પાછળ ડબલ એસ આવ્યા તો આનું થઈ જાય પાસીસ એમાં ડબલ એસ છે તો હજી એકવાર એસ નહીં લગાડવાનું પાછળ ઈએસ લખવાનું પછી એ જ રીતે ક્રિયાપદને અંતે ત્રીજો નિયમ છે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાયુ એટલે કે છેલ્લો અક્ષર વાય એની પહેલા વ્યંજન એટલે કે આમ ફ્લાય તો ફ્લાય એટલે ઉડવું જોઈએ ઉડવાની ક્રિયા તો છેલ્લે વાય આવ્યો એની પહેલા એલ છે વ્યંજન છે તો શું કરવાનું વાય નું આઈ કરી નાખવાનું અને પાછળ ઈએસ એફ એલ આઈ ઈએસ એવી રીતે ટ્રાય તો ટ્રાય નું પણ ટી આર આઈ ઈએસ બરોબર પણ જો આ વ્યંજન છે એની જગ્યાએ સ્વર હોય તો જેમ કે આપણે હમણાં જોયું હતું પ્લે તો છેલ્લો વાય એની પહેલા એ સ્વર છે તો શું કરવાનું તો કાંઈ નહીં એમનો મેસ લગાડી દેવાનો ઓકે તો આજે આપણે આટલું રાખીએ અને આપણે ઉદાહરણો છે એ આપણે આવતા લેક્ચરમાં જોશું.